वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमः श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराज की जय हरि कृष्ण महाराज की जय श्री स्वामी नारायण भगवान की जय कथा सांभता सर्वे भक्त ने जय श्री स्वामी नारायण सद्गुरु श्री निष्कुळानंद स्वामी भक्त चिंतामणि अंतर्गत परचा प्रकरण में 137 प्रकरण में कुंडाल गामना निवासी कला भक्तनी स्वामी बात करे छे। कला भक्तनो चरित्रनो चित्रण स्वामी करे छे। कलो केवो भक्त हतो के एना सत्संगमां एना हृदयमां सत्संगनी खुमारी वर्ते छे। भगवान प्रत्येनो कैफ वर्ते छे। सत असतनो विवेक थयो छे। माटे बीजाने पण ओळखावे छे के साचुं कोण छे खोटुं कोण छे। अने एटलुं ज नहीं पण सत्संगनी जोड़े जोड़े एनो धंधो करे छे। छता पण એ ધંધામાં બંધાતો નથી। એના જીવનમાં કેવળ અને કેવળ સત્સંગને મુખ્ય રાખે છે। સત્સંગને મુખ્ય રાખતા રાખતા એના ગામમાં જ્યારે જ્યારે સંતો આવે ત્યારે સંતોની સેવા કરે છે। સંતોને આદર થકી પૂજે છે અને સંતોની સેવા કરતા કરતા એને એવી ઉચ્ચતમ સમજણની કક્ષા પ્રાપ્ત થઈ છે। એવી સમજણ એને પ્રાપ્ત થઈ છે કે એને અન્યનો ભાર નથી રહેતો। એને જે પ્રાપ્તિ થઈ છે એને જે સાચી વસ્તુ મળી છે એના જ કેફમાં આખો દિવસ વિતાવે છે અને બીજાને પણ એવી રીતની વાત કરે છે। પરંતુ જેમ સૂર્ય ચમકે ત્યારે ઘુવડ હોય તો ઘુવડ કે સૂર્યના પ્રકાશમાં બહાર આવે નહીં તો અંધારામાં જ છુપાઈ રહે। એવી રીતે કલાના જે ભાઈઓ છે કલા ભક્તના ભાઈ છે એમના જે સંબંધીજનો છે જે એ જ ગામમાં રહે છે તેમને જ્યારે કલો એવી વાત કહે છે કે તમે બધા આવી રીતે ખોટા આચરણમાં શું કામ બંધાઈ રહ્યા છો, આ સાચી વસ્તુ મને મળી છે તેને તમે સ્વીકારો, ખોટી વસ્તુનો ત્યાગ કરો અને ભગવાન સ્વામિનારાયણ અને એમના સંત તેમને શરણે જાઓ, એમના આશ્રિત થાઓ તો જ તમારું સારું કામ થશે। બાકી આ બધા ખોટાના શરણે તમે રહેશો તો કોઈ દિવસ તમને મોટી પ્રાપ્તિ નહીં થાય। એવી રીતની કલો પોતાના ભાઈને વાતો કરે છે અને એમને ખોટા જ્યાં ઠેરાવે છે તે ભાઈઓના અહંકારને ઠેસ લાગ્યો છે અને ભાઈઓને અહંકારને ઠેસ લાગ્યો ત્યાં એ ભાઈઓ પણ વિચારે છે કે કલો બહુ કેફમાં આવીને ગમ જેમ તેમ આપણને કહી દે છે, એની એવી એટલી શું હિંમત કે આપણાને આવા વચન કહે, આવું બોલવાની એને તાકાત આવે છે ક્યાંથી? માટે એનું ખરેખર આપણે કંઈક બગાડવું પડશે। કુસંગીઓ છે એના જે ભાઈ છે એનું બગાડવા માટેના વિચાર કરે છે અને બગાડવાનો વિચાર કરે છે ત્યારે એમને રાત દિવસ ઊંઘ પણ નથી આવતી। છતાં પણ કલો તો ભગવાનનો ભક્ત છે, એને તો કોઈનું બગાડવાની પણ ઈચ્છા નથી અને બીજાનું કેમ સારું થાય એવી જ એના મનમાં ઈચ્છા રહે છે, માટે એ તો શાંતિથી રાતે સૂઈ જાય છે। જેમ અર્જુન હતા તે યુદ્ધ થતું હતું અને એને મારવાની કેટલા બધા સામેવાળા પક્ષના પ્રયાસ કરતા હતા છતાં પણ અર્જુન તો શાંતિથી સૂઈ જતા, એ કોઈ પ્રકારની ચિંતા રાખતા નહીં। તેવી રીતે કલો પણ અહીંયા ભગવાનને આશરે છે, ભગવાનના સંતની શરણાગતિ એને સ્વીકારી છે, એમાં વિશ્વાસ છે એને, માટે એ કોઈ પ્રકારની ચિંતા નથી રાખતો। પરંતુ જે કુસંગીઓ છે તે રાત દિવસ બળ્યા કરે છે કે આપણે કલાનું ખરાબ કેવી રીતે કરીએ અને રાત દિવસ બળ્યા કરે છે તો આગળ એ કુસંગીઓ છે એ શું કરે છે કલા સાથે તેની વાત સ્વામી હવે લખે છે। બીજે શીદ રહ્યા છો બંધાઈ સહુ આવો સત સંગમાઈ એવી વાત કલાની સાંભળી એના ભાઈ બીજા ઉઠ્યા બળી
कहे खेत वाड़ी खेची लियो नात माही बेसवा मदियो सतसंग ये नो दियो मुकावी पछी दीन थई नमशे आवी। कलाए जारे पोताना भाईओ ने ललकार्या छे ने एमने वात करी छे के तमे लोको खोटा छो, साचा तो केवल ने केवल मारा स्वामी अने एमना संतो छे। एवी रीतनी वात पोताना भाईओने ज्यारे कलाए करी छे ત્યારે ભાઈઓને ખરેખરું માઠું લાગ્યું છે અને માઠું લાગ્યું છે ત્યાં એમને કલાનું બગાડવા માટેના વિચાર કરે છે। કેમ જે સ્વાર્થી છે એ લોકો, આ દેહના સંબંધી બહુધા સ્વાર્થી હોય છે, માટે જ્યારે પોતાનો સ્વાર્થ ન સરે અથવા તો એમનું કંઈક અપમાન થાય, એમનો કોઈ પ્રતિકાર કરે, એમને જે વાત માની હોય તે વાતમાં કોઈ હામાં હા ના પુરાવે, ત્યારે એ જે સ્વાર્થી સંબંધીઓ છે તે કોઈ દિવસ સાથ નથી આપતા અને સાથ આપતા નથી ત્યાં જો ઊભા રહી જાય તો કોઈ વાંધો નથી, પરંતુ એમના સ્વાર્થને કારણે એ લોકો દ્રોહ કરવા માંડે છે। અને અહીંયા જ એવી રીતે કલાના જે ચાર ભાઈઓ છે તેમના અહંકારને જ્યાં ઠેસ લાગ્યો ત્યાં એ કલાનો ખરાબ કરવા માટેના વિચાર કરે છે। અને ખરાબ કલાનું શું કરે છે તો ગામોગામ ફરીને વાતો કરે છે, એમના ગામમાં જે મુખ્યજનો હોય તેમને વાત કરે છે, ગામમાં એવી વાતો પ્રસરાવે છે કે કલાનું ખરેખર આપણે બગાડવું પડશે। કલો વાત એની સત્ય હશે કદાચ, પરંતુ સત્ય હોય તો કેફમાં આવીને આપણાને ખોટા કેમ ઠરાવે છે, એ એની રીતે જીવન જીવે તો એને શું વાંધો છે, એવી રીતની વાત કરે છે, કલાની નિંદા ખૂંચની કરે છે। અને એટલું જ નહીં પણ ગામમાં એવી વાત પ્રસરાવે છે, કલાના ભાઈઓ છે, લોહીનો સંબંધ છે, છતાં પણ કલાનું એ હદ સુધી બગાડવા તૈયાર થાય છે કે એની ખેતી ખેંચી લઈએ। લોકોને વાત કરે છે, ગામના જે જન હોય, મહાજન હોય, મોટા માણસ હોય, તેમને એવું કહે છે કે કલાની ખેતીવાડી તમે ખેંચી લો, એનું કોઈ પ્રકારે આજીવિકા ચાલે, પોતાના પરિવારનું પોષણ કરી શકે એવું કોઈ પણ વસ્તુ ન રહેવા દેશો। કેમ, જો ખાવા નહીં મળે તો પછી સત્સંગની ટેક ક્યાંથી રાખશે, સુખેથી સત્સંગ ક્યાં કરશે। એવી રીતની ગામના જનોને વાત કરીને એની ખેતીવાડી ખેંચાવા સુધીના એ લોકો પ્રયત્ન કરે છે। અને કદાચ પોતે દ્રોહ કરે તો ચાલે, પણ એના જે ભાઈઓ છે તેમને ગામોગામ ફરીને વાતો કરી છે કે કલાને આપણે ખરેખર હવે નાત બહાર કરવો પડશે, કે આપણા નાતના જે ધર્મો છે, નાતની જે રીત છે, તે રીતનો ત્યાગ કરીને કલો સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ સ્વીકાર્યો છે એમાં તો અમને કંઈ વાંધો નથી, પરંતુ સ્વામિનારાયણ જ સાચા ને આપણે ખોટા એવી વાતો કરે છે, માટે એને નાત બહાર કાઢવો પડશે। એવી રીતે કલાના જે ભાઈઓ છે તે બીજાની આગળ પણ કલાની નિંદા કૂથણી કરીને કલાને નીચો દેખાડે છે। અને એ સમયે નાતબાર થવું કે નાતબાર કોઈ કાઢે તો એ કંઈ નાની સોની વાત નથી કે અત્યારે નાતબાર કાઢ્યા જેવું હોય। જેમ અમેરિકામાં તમે ઘણા વર્ષોથી આવ્યા હો, ગમે તેવી રીતે આવ્યા હોય, દરિયો કૂદીને આવ્યા હોય કે ઇલીગલ રીતે આવ્યા હોય, અથવા તો જોબના બહાને પણ કેમ ના આવ્યા હો, અને તમને કદાચ કોઈક એવું આશ્વાસન આપે કે તમને ગ્રીન કાર્ડ મળવાનું છે, અને ગ્રીન કાર્ડ મળ્યાને એક દિવસ પૂર્વ તમને ગવર્મેન્ટ જો દેશની બહાર કાઢી નાખે તો એને કેવું દુઃખ થાય, હૃદયમાં કેવું માઠું લાગે। એવું જ કલાને અહીંયા નાત બહાર કાઢે છે, માટે એ લાગે તો નાની વસ્તુ પણ છે બહુ મોટી। નાત બહાર કાઢવું એટલે આ સમયે દેશ બહાર કોઈ કાઢ નાખે એવી મોટી વાત છે, પરંતુ કલો તો ભગવાનનો ભક્ત છે, એ કોઈ રીતે એમનું ખરાબ થાય એવું નથી વિચારતો, પણ એના હૃદયમાં એના મનમાં શું વિચાર ઉપજે છે તે નિષ્કળાનંદ સ્વામી અહીંયા લખે છે। પછી કુસંગીએ એમ કીધું ખેતવાડીએનું ખેંચી લીધું, ત્યારે કલો ગયો દરબાર, કર્યો ત્યાં જઈ પોતે પોકાર। એ જે દુષ્ટ જનો છે એના જે ચાર ભાઈઓ છે તે એમ વિચાર કરે છે કે કલાની ખેતીવાડી ખેંચી લઈએ અને નાત બહાર કાઢી નાખીએ, પરંતુ એમ એ ભલે દુષ્ટ રહ્યા પરંતુ એમને કલાનું જીવન જોયું છે, કલાની ભગવાનને ભજવાની જે રીતિ છે, એનો જે સાચો હૃદયનો પ્રેમ છે ભગવાન પ્રત્યેનો તે એમને જોયો છે,
માટે એમના હૃદયમાં જાણે ભગવાન સ્વયં રહીને બોલતા હોય એવી રીતે એમને એક વિચાર થયો છે કે આપણે ખેતીવાડી ખેંચી લઈશું અને નાત બહાર કાઢી દઈશું. છતાં પણ એ તો એવો થાંભલા જેવો સુદૃઢ છે સત્સંગમાં કે કોઈ દિવસ હલે જ નહીં. થાંભલાને તમે કદાચ હથોડીથી એક ગાંઠમાં રહેતો કોઈ દિવસ હલતો નથી થાંભલો, એમ કલો છે કોઈ દિવસ હલે નહીં આટલી વાત કરીને. માટે આપણે એવું કરીએ કે એનો સત્સંગનો જે ટેક છે, સત્સંગનો જે રંગ છે એના જીવનમાં, તેને સંપૂર્ણપણે આપણે ધોઈ નાખીએ. કોઈ રીતે એ ભગવાનને ન ભજી શકે, સુખેથી ભગવાનનો આશરો ન કરી શકે, એવું આપણે કંઈક કરીએ. અને એવી રીતના પ્રયાસમાં એ જ્યારે પ્રવૃત્ત થયા છે ત્યારે કલાને એમ વિચાર થયો કે હું ભગવાનનો ભક્ત છું, હું આ લોકોનું કંઈ બગાડતો પણ નથી, છતાં પણ મારી સાથે આવો અન્યાય શું માટે, શા માટે આદર્યો છે આ લોકોએ, કે મારી ખેતીવાડી ખેંચી લે છે, મને નાત બાર કરી દીધો છે. એટલું જ નહીં પણ હું પોતે સત્સંગ કરું તો એમાં એમને શું એવો વાંધો આવી ગયો કે મારો સત્સંગ મુકાવવા માટેના પ્રયત્ન કરવા માંડ્યા છે. માટે કલાએ જ્યારે એના મનમાં એવી રીતનું દુઃખ થાય છે ત્યારે એને એમ વિચાર કર્યું કે મારે ચોક્કસ ગામનો જે ન્યાયાધીશ છે તેની પાસે જઈને આનું સમાધાન કરાવવું પડશે. અને કલા ભક્તે થોડા દિવસ વીત્યા ત્યાં ન્યાયાધીશ પાસે ગયો છે. અને કલો અન્યાય થાય છે એને સહન નથી કરી શકતો, કેમ જેને આખું જીવન ન્યાયપૂર્ણ એનું જીવન જીવ્યું છે, કોઈ દિવસ એને પોતાના જીવનમાં કંઈ ખોટું નથી કર્યું, માટે એની સાથે કંઈક ખોટું થાય છે તો એને પણ એ સહન નથી કરી શકતો. અને જે ખરેખર ભગવાનના ભક્ત હોય છે તે પોતાનું જીવન ભગવાનની ઈચ્છા માનીને જીવતા હોય, છતાં પણ આવી રીતનું પોતા સાથે કંઈક અન્યાય થાય તો એને ચોક્કસ સહન ન જ કરવું જોઈએ. કેમ જે પોતા સાથે અન્યાય થતો હોય અને તેની કેવી આપત્તિ છે, એની મન પર શું એની અસર થાય છે, એ જ્યારે ભક્તને ખબર પડે, એ સહન કરે, પોતે અન્યાયમાંથી બહાર નીકળે, ત્યારે જ કોઈક બીજા સાથે જો અન્યાય થતો હશે તો જ એ બીજા પ્રત્યે પણ સહાનુભૂતિ દેખાડી શકશે. માટે કલા ભક્તને અહીંયા મનમાં એમ થાય છે કે હું ન્યાયાધીશ પાસે જઉં, આ જે અન્યાય આ લોકો કરી રહ્યા છે તેનો સાચો ન્યાય કરાવું, અને સાચો ન્યાય કરાવીને બીજા સાથે આવી રીતની કોઈ દિવસ ઘટના ન ઘટે ભવિષ્યમાં, એવું હું ચોક્કસ કંઈક ઠેરાવું. માટે કલો દરબારે ગયો છે ન્યાયાધીશને અને ત્યાં જઈને એને પોકાર કર્યો છે. ન્યાયાધીશને વાત કરે છે કે તમે તો જાણો છો આ ખેતીવાડી મારી છે, કેટલાય વર્ષોથી હું આમાં પાક ઉપજાવું છું ને એ પાકે કરીને મારા પરિવારનું ભરણ પોષણ થાય છે, હું સત્સંગની સેવા કરી શકું છું અને મારી આજીવિકાનું પણ એ જ સાધન છે. માટે તમને ખબર છે તો તમે આંખેથી તમે જોયેલી વાત છે, માટે એનો તમે ન્યાય કરો. આ ખોટા લોકો છે એને તમે ખોટા ઠેરાવો, તમારી પદવી જેવી છે કે તમારે ન્યાય કરવો જોઈએ, એવી રીતની ન્યાયાધીશ આગળ જઈને કલો ભક્ત પોકાર કરે છે. હવે પોકાર કરે ત્યાં ન્યાયાધીશ બધી વાત તો સાંભળે છે, મોટી પદવી છે માટે મોટી પદવીને ઘણી આકરી આપત્તિ આવી પડે કે એને કોઈ કે પૈસા ખવડાવ્યા હોય અને એને સાચી વાત ખબર હોય, છતાં પણ પૈસા ખાધા છે માટે સાચી વાતને હા નહીં પાડે. એવી જ રીતનો ન્યાયાધીશ સાથે કંઈક થાય છે તેની વાત અહીંયા સ્વામી લખે છે. પણ લોઠે લાચ ભરી તિયા તેણે કરી રાયે ન કર્યો નિયા, કહે કલો વાત ચિત્ત ધરો મારો ધર્મ ન્યાય કોય કરો. ત્યારે સહુ એ વાત એમ જાલી સાચા સમ ખાઈ લે તો ચાલી, પછી એ જ કીધો નિરધાર સમ ખાધા વિના નહીં પાર. કલો ભક્ત છે ન્યાયાધીશના દરબારમાં ગયો છે, ન્યાયાધીશને પોતાનો સર્વે વૃત્તાંત જણાવ્યું છે કે મારી ખેતીવાડી હતી તેને આ દુષ્ટજનોએ ખેંચી લીધી છે, અને વાતને તમે જાણો છો, ગામના સર્વે જન જાણે છે, સર્વે સાક્ષી છે, માટે મારું ન્યાય થાય તેવી રીતનું તમે કંઈક એલાન કરો કે આ લોકો પાછા વળે ને મારી ખેતી મને પાછી મળે. અને ન્યાયાધીશે કલા ભક્તની વાત સાંભળી છે,
છતાં પણ જે દુષ્ટ લોકો છે એના જે ભાઈઓ છે, જે અધર્મીઓ છે, તેમને પોતાની દુષ્ટતાનું બળ છે, માટે દુષ્ટતાની બળે કરીને એમને એવું કંઈક કર્યું છે કે ન્યાયાધીશને પૈસા ખવડાવ્યા છે, લાંચ આપી છે, અને લાંચ આપીને ન્યાયાધીશનું મોઢું સત્ય ના બોલે એવી રીતનો કંઈક પ્રબંધ એમને કર્યો છે. ન્યાયાધીશના કાન સત્ય ન સાંભળી શકે એવું ઢાંકી દીધા છે એમને. ન્યાયાધીશની આંખો સત્ય વસ્તુ ન જોઈ શકે એવી રીતની એની આંખોએ જે એ લોકોએ પટ્ટી બાંધી દીધી છે. અને જે ન્યાયાધીશની મોટા પદવી કોઈ સામાન્ય જનને નથી મળતી, કેટલું એના જીવનમાં ચારિત્ર્ય હોય, કેવું ચારિત્ર્યપૂર્ણ એનું જીવન હોય, ત્યારે ન્યાયાધીશને ન્યાયાધીશ બનાવવામાં આવે છે. એનું નામ જ ન્યાયાધીશ છે, કે ન્યાયને અધીન રહે, ન્યાય સાચો ન્યાય શું છે તે જ કરે, એવી મોટી પદવી આ ન્યાયાધીશ બેઠો છે. છતાં પણ કુસંગનો એવો પ્રભાવ છે, ધનના લોભના કારણે એ કુસંગીઓએ એને ધનના લોભથી બાંધી દીધો છે, ધનના લોભના પાસે કરીને પોતાના બંધનમાં એને લઈ લીધો છે, એને પોતાનું કર્તવ્ય શું છે તે ભૂલાવી દીધું છે. માટે ન્યાયાધીશ કલાને કહે છે કે તમારી વાત ભલે સાચી હોય પણ અત્યારે મારી પાસે બીજા ઘણા બધા કેસ છે, માટે તમે પાછા ઘરે જાઓ, શાંતિથી ભવિષ્યમાં તમારું કંઈક સમાધાન આપણે કરશું. કલાએ ન્યાયાધીશને એવા વચન સાંભળ્યા કે આ કોઈ પ્રકારની મારી વાતમાં રુચિ કેમ નથી દર્શાવતા, અને પોતે ન્યાય કરવા છતાં અન્યાયનો કેમ પક્ષ રાખે છે, માટે કલો પાછો એમને કરગરે છે કે મારા પરિવારનું પોષણ, મારા પરિવારનું ભરણ, મારાથી સંતોની સેવા એ સર્વે આ ખેતીવાડીએ કરીને જ થાય છે, મારી આજીવિકાનું કારણ જ આ ખેતી છે. માટે હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમારી પાસે ભલે બીજા મહત્વપૂર્ણ પ્રોબ્લેમ હોય કે જે તમારે સોલ્વ કરવાના છે, છતાં પણ મારો આ જે પ્રોબ્લેમ છે, આ દુષ્ટ લોકોએ જે આદર્યું છે તેનો તમે ન્યાય તત્કાળ કરો એવી હું તમને પ્રાર્થના કરું છું. કલો ભક્ત છે માટે દીન ભાવે થઈને ન્યાયાધીશને જે પ્રાર્થના કરે છે, અને કલાની પ્રાર્થના કરીને ન્યાયાધીશ થોડો ઓગળી ગયો છે, એના હૃદય થોડું પીગળી ગયું છે. માટે એ પણ એમ વિચારે છે કે જો આનું હું સારું નહીં કરું, કોઈક રીતે આનું સમાધાન નહીં લાવું, તો આ ભક્ત છે માટે ભક્તને જો હું દુભીશ તો ભગવાન દુભાશે, અને ભગવાન દુભાશે તો મારી પદવી જશે. મોટા માણસને તો પોતાની પદવીની જ ચિંતા હોય કે મારી પદવી ના જવી જોઈએ, કેમ જેની પદવી છે એ જ એનું સર્વસ્વ છે. જેમ ભગવાનના ભક્તની માટે ભગવાન સર્વસ્વ છે કે ગમે તેમ થાય પણ ભગવાન ના છૂટવા જોઈએ, એવી રીતે આ લોકમાં જે મોટા મોટા પ્રતિષ્ઠિત માણસ હોય છે, જે પોતાના મદે કરીને જીવતા હોય છે, તેની પદવીના કેફે કરીને અહંકારમાં ને અહંકારમાં જીવતા હોય છે, તેમને એમ એક ચિંતા અંતરમાં ચોક્કસ રહ્યા કરતી હોય છે કે મારી પદવી કોઈ રીતે ન જતી રહેવી જોઈએ, મારા પગ ટકી રહેવા જોઈએ પૃથ્વી પર. માટે ન્યાયાધીશને પણ એવી ચિંતા થઈ છે કે જો હું આનું કામ નહીં કરું તો મારું કામ બગડી જશે, માટે ચોક્કસ આનું કંઈક મારે કરવું પડશે. પરંતુ એક બાજુ એને પાછા પૈસા ખાધા છે, માટે પૈસા ખાધા છે તો એ લોકોનો પક્ષ ન રાખે તો પણ ખોટું, એમ ન્યાયાધીશ દ્વિધામાં પડ્યા છે. અને દ્વિધામાં પડ્યા ત્યારે એમને કંઈક યુક્તિ સ્વીકારી છે, અને યુક્તિ શું છે એમની તે નિષ્કળાનંદ સ્વામી લખે છે કે ન્યાયાધીશ કલા ભક્તને એમ વાત કરે છે કે તમે સમ ખાઈ લો, જો તમે સમ ખાશો કે આ ખેતીવાડી મારી જ છે તો હું તમારી વાતને સત્ય માનવા માટે તૈયાર છું, પરંતુ જો સમ નહીં ખાઓ તો આ વાડી તમારી છે, એ તમે મને લાખ વાર ઠેરાવશો, ગમે તેટલા સાક્ષીઓ લાવશો, છતાં પણ હું એ વાતને નહીં માનું. આમ વિચાર આવે કે સમ ખાવું એ કંઈ મોટી વાત તો છે નહીં, સમ ખાવે તો શું કે હું સમ ખાઉં છું કે આ વાડી મારી છે, એટલી સહેલી વાત આપણને લાગે. પણ ન્યાયાધીશ બહુ બુદ્ધિવાળો હતો, વિચારશીલ હતો, માટે એને જે આ યુક્તિ ઉપજાવી છે તે કંઈ નાની વાત નથી. કેમ જે એ સમયે એવું નહોતું કે ખાલી ગીતા હોય ને ભગવદ્ ગીતા હોય ને એની પર હાથ મૂકીને એમ બોલવાનું કે હું જે કંઈ સત્ય કહીશ, સત્ય વિના કંઈ નહીં કહું, એવું એટલું સહેલું નહોતું. સમ તો ખાવાના જ કે આ વાડી મારી છે, અને સમ ખાઈને જે સામેવાળો પક્ષનો હોય એ તમને કંઈ કરવાનું કે એ વસ્તુ તમારે કરવી પડે, એવી રીતના સમ ખાવાની પ્રથા એ વખતે હતી. માટે ન્યાયાધીશે કલા આગળ આવી રીતનો જ્યારે ચેલેન્જ મૂક્યો છે, કલાને આવી રીતની વાત કરી છે કે તારે સમ ખાવા જ પડશે, ત્યારે કલા ભક્ત પણ મનમાં વિચાર્યો છે કે આ ન્યાયાધીશને સાચું શું છે બધું ખબર છે, છતાં પણ એને પૈસાની લીધે અંજાઈ ગયો છે, આંધળો થઈ ગયો છે. પણ કલાને એમ વિચાર થયો અંતે કે મારે સમ ખાધા વિના હવે છૂટકો નથી, માટે એ સમ ખાવા માટે તૈયાર થયો છે. અને જ્યાં સમ ખાવા માટે તૈયાર થયો ત્યાં આગળ એની સાથે શું ઘટના ઘટે છે તે સ્વામી લખે છે. સમવ સમા દેવાને કાજ
ચાલ્યા વાડીએ લઈ સમાજ, આવ્યા સહોનો સમ સાંભળી, દેશ ગામના માલક મળી. એક બાજુ કલો છે અને એક બાજુ આખું ગામ છે, અને બહુધા લોકોમાં એમ દેખાય કે ગમે તેવો તમાશો થવાનો હોય ગામમાં તો ટોળું તમારે વન તેડિયા પણ ભેડું થઈ જાય. અમદાવાદ ગામમાં તમારે સભા રાખવી હોય, મોટી શાકોત્સવ ગોઠવવો હોય, લોયાથી સંતોને બોલાવવા હોય તો ઘેર ઘેર જઈને તમે આમંત્રણ આપો. કદાચ 200 જણને આમંત્રણ આપો તેમાંથી 100 આવશે, માંડ માંડ કદાચ 100 ના આવે તો 75 જેટલા થશે વધુમાં વધુ. પણ જો તમાશો થવાનો હોય ગામમાં તો તમે 100 જણને કહેવા નહીં જાઓ છતાં પણ 200-500 ભેગા થઈ જશે. એવું આ લોકની રીત છે. માટે અહીંયા પણ જ્યારે કલા સાથે એવું કંઈક થવાનું છે, બધાને વાત ખબર પડી છે કે કલાએ સમ ખાધા છે, કે એની ખેતીવાડી સાચી છે, અને એને સ્વીકાર્યું છે કે ન્યાયાધીશ અને આ લોકો એના ભાઈઓ જે છે એને જે વાત કહેશે કરવા માટે એ કરવા એ તૈયાર થવાનું છે. એવી ગામમાં વાત જ્યાં પ્રસરી ત્યાં એ ગામના કુંડાલ ગામના લોકો નહીં પણ આજુબાજુના ગામના જે હતા ને એ પણ બધા આવી ગયા. ભગવાન ભજવા માટે કદાચ કોઈ નવરા ન થાય પણ આવું બધું જોવા માટે ચોક્કસ બધા નવરા થઈ જ જાય, બધા જ આવી જાય. માટે આજુબાજુના ગામના પણ લોકો ભેગા થયા છે. ભેગા થઈને બધા વાડીએ ગયા છે. કલાની જે વાડી છે જે ભાઈઓએ પડાવી દીધી છે ત્યાં વાડીએ ગયા છે, અને વાડીએ જઈને બધા આજુબાજુ આમ ટોળું થઈને ભેગા થઈ ગયા કે હવે શું થશે કલા સાથે આપણે જોઈએ. જેને મૂવી જોવા ભેગા થયા એમ બધા ભેગા થયા છે, અને કલાએ સમ ખાધા છે. એને સ્વીકાર્યું છે કે આ વાડી મારી છે, અને સમ ખાધા ત્યારે એના ભાઈઓ હવે એને શું કરવા માટે કહે છે, એની પર શું કેવી આપત્તિ આવી પડે છે કે ભગવાનનો ભક્ત છે એની વાત સાચી છે છતાં પણ સત્યને રાખવા માટે એને કેવું કષ્ટ પોતાના જીવનમાં વેઠવું પડે છે તેની વાત નિષ્કુળાનંદ સ્વામી લખે છે. કર્યો તપાવી લોહ ગોડો લાલ, કહે સાચો હોય તો લઈ ચાલ, જોઈ કલો કરે છે વિચાર, પ્રભુ કેમ યુતાર શો પાર, મારે એક આધાર તમારો, વાહલાયા સમે રખે વિસારો. કલો ત્યાં ખેતીવાડીમાં આવ્યો છે અને વાડીમાં આવીને કલાએ સમ ખાધા છે કે હું સમ ખાઉં છું કે આ વાડી મારી છે અને તમે જે કહેશો એ કરવા તૈયાર છું, અને જો કરીને મારી વાત સત્ય ઠરશે તો આ મારી વાડી તમારે પાછી આપવી પડશે. અને એવી કલાના વચન સાંભળીને દુષ્ટ લોકોએ હા પાડી છે કે તમે જો અમે જે કહીએ તે કરશો તો તમારી વાડી તમને ચોક્કસ પાછી આપી દઈશું. પરંતુ આ દુષ્ટ છે, એને દુષ્ટતાનું બળ હોય. ભગવાનનો ભક્ત એનો કોઈ ગમે તેટલો દ્રોહ કરે પણ એની જે અંતરની સાધુતા છે, ભગવાનનું ભજન કરીને પોતાનું હૃદય જેવી રીતનું નિર્મળ થયું છે તેને કરીને કોઈ દિવસ બીજાનું બગાડી શકતો નથી. પરંતુ દુષ્ટ લોકો તો ગમે તે કરી શકે, એમને કોઈ બંધારણ નથી હોતું, કોઈ પ્રકારનું એવું નથી હોતું કે આ જીવનમાં એમનાથી આવું ખોટું ન કરી શકે, કોઈ પણ હદ સુધી પહોંચી શકે અને ગમે તે ક્રિયા કરી શકે બીજાનું બગાડવા માટે. માટે કલાના જે ચાર ભાઈઓ છે તે મનમાં વાતોવાત વિચારે છે અને પરસ્પર પણ એમ જ વાત કરે છે કે કલાને કેટલો કેફ છે કે સત્સંગની કેવી વાતો કરે છે આપણી આગળ, આપણાને કેવા ખોટા અત્યાર સુધી ઠેરાવ્યા છે, આજે ખરેખર એની પરીક્ષા લઈએ આપણે. અને પરીક્ષા લઈને એનું ભૂંડું દેખાય, એના સ્વામીનું ભૂંડું દેખાય, એનો અહંકાર ટળે એવી રીતનું આપણે કંઈક કરીએ. માટે ભાઈઓ પરસ્પર ભેગા થઈને યુક્તિ વિચારે છે, અને એમની યુક્તિ શું હતી તો એક લોઢાનો મોટો ઘોડો લીધો છે. નાનો આમ તો નહીં પણ સ્વામી એ લખે છે કે મોટો લોઢાનો ઘોડો લીધો છે અને એને અગ્નિએ કરીને એવો તપાવ્યો છે કે લાલ ઘૂમ થઈ ગયો છે ઘોડો. અને લાલ ઘૂમ ઘોડો થયો તો કલો આજુબાજુમાં જોવે છે કે આ બધા અહીંયા ઊભા છે અને આ લોકો મારી સાથે આવો અન્યાય કરવા જઈ રહ્યા છે, છતાં પણ કોઈ મારો સહકાર કરવા માટે નથી આવતો. પણ
પણ એને મનમાં પાછો એમ વિચાર થયો છે કે આ સમય હું એકલો નથી, મારી સાથે ભગવાન ચોક્કસ છે. માટે એવી રીતની ભગવાન પ્રત્યેની નિષ્ઠા એના હૃદયમાં વર્તે છે, છતાં પણ લોઢાનો ઘોડો છે. લાલ લોઢાનો ઘોડો કોઈ જોવે તેની કેવી મનોમય દશા થાય. માટે લાલ એવો ધગધગતો જ્યાં લોઢાનો ઘોડો કલાભક્તે જોયો છે ત્યારે એના મનમાં ને મનમાં જાણે ચક્કર ખાઈને બેભાન થઈ ગયો એવી એની દશા થઈ છે. અમે દીક્ષા લઈએ ને સંતો થઈને ત્યારે તરત વડતાલમાં, અને આપણા સંપ્રદાયમાં એવો રિવાજ છે કે તમારે છાપ લેવા જવું પડે, અને છાપ શંખ ચક્ર ગદા પદ્મ એ ચાર જે ભગવાનના આયુધના ચિહ્નો છે તે ચિહ્ન તમારે અહીંયા હાથ પર લેવા પડે. અને હજી સાધુ થયા હોય એને આગલે દિવસ ઉપવાસ હોય, માંડ માંડ કંઈક ભૂખ પૂરી થઈ હોય, પાણી પીધું હોય, અને તરત દીક્ષા લઈને તમારે છાપો લેવા જ્યાં જવાનું ત્યાં એક વૃદ્ધ સાધુ હોય જે ઘણા વર્ષોથી એ છાપો આપતો હોય, અને એની છાપ કરવાની પ્રક્રિયા એવી હોય કે એની પાસે ચિહ્ન જે છે ને એનું એક બીબું હોય, અને જેમ ગેસ ચાલુ કરે એ બીબું ત્યાં ગેસ પર ધરી રાખે, 5 મિનિટ 2 મિનિટ થાય 5 મિનિટ થાય તમારે ત્યાં ઊભા જ રહેવાનું, જોયા કરવાનું કે શું કરે છે. એ બીબું એવું લાલ થઈ જાય કે તમે જોવો ને તો તમને બીક લાગવા માંડે કે હમણાં મારી ચામડીને અડશે તો શું થશે. અને એમાંય અમારી વખતે તો શું થયું, અમે 3 સાધુ એક સાથે દીક્ષા લીધી હતી પૂજ્યપાદ ગુરુજીની ઈચ્છાથી, તો 3 હતા એમાં બીજા 2 જે સંતો હતા તે પાછળ ઊભા રહી ગયા કે તમે પહેલાં જાઓ, એમાં મને પહેલાં મોકલ્યો, અને એમાં પહેલાં તમે જાઓ તો સૌથી વધારે ગરમ જે પહેલો જાય એને જ લાગે. તો એ આટલું નાનું હતું લોઢાનું બીબું, એ લોઢાનું બીબું જ્યાં તમારે હાથે અડે ને તો તમે એકવાર તો આમ ધ્રુજકારી આવી જાય, એમ છમ બોલે તમારી શરીરને જડે ને, અને 5 સેકન્ડ માટે જ અડાડે પણ 5 સેકન્ડમાં જાણે આકાશ પાતાળી એક થઈ ગયો ને એવું તમને અંતરમાં લાગવા માંડે, અને આખી ચામડી તમારી કાળી કરી દે અને ચિહ્ન ઉપજી આવે. એવી રીતની રીત છે. તો એ નાનો લોઢાનું છાપનું એ ચિહ્ન લેવાનું હોય શરીરમાં તોય કેટલી દાજ થાય, તોય કેવી પીડા ઉપજે, તો અહીંયા તો મોટો લોઢાનો ઘોડો એને ઉપાડવાનો છે. આ દુષ્ટ લોકો એને એમ કહે છે કે જો તું આ મોટો લોઢાનો ઘોડો ઉપાડીને તારી વાડીમાં ચાલીશ, એવું નહીં કે તારે ખાલી પકડીને પાછો મૂકી દેવાનો છે, પણ એવું કહે છે કે જો પકડીને તો આખી વાડીમાં ચાલીશ તો જ તારી વાત અમે સત્ય માનશું, તો જ તારી ખેતીવાડી તને પાછી આપશું. આવી રીતનો તો કંઈ ન્યાય હોય નહીં, આ તો કંઈ ખોટી વાત છે, બધાને ખબર છે, છતાં પણ બધા તમાશો જોવા ઊભા જ રહ્યા છે. અને કલાભક્ત એ આવી વાત જોઈ ત્યાં થોડી વાર તો એ મનમાં ડરી ગયો, છતાં પણ ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાનનો ભક્ત છે, વસમો સમો આવે ત્યારે ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજો કોઈ આશરો ન હોવો જોઈએ, તે કલો ભક્ત અહીંયા પોતાના ચરિત્ર દ્વારા સૂચવે છે. કલો કોઈ રીતે બૂમો નથી પાડતો કે આવી રીતનો તો કંઈ અન્યાય હોતો હશે, તમે લોકોને આ બધી સાચી વાત ખબર છે તો સાચું કેમ નથી કરતા, ખોટાનો કેમ સાથ આપો છો, એવી રીતની કોઈ પ્રકારની કમ્પ્લેન નથી કરતો, બૂમો નથી પાડતો, અને જે ભગવાનની ઈચ્છા છે એ જ થવાનું છે એમ વિચારીને બળમાં આવીને એ લોઢાનો ઘોડો ઉપાડવા તૈયાર થાય છે. અને ઘોડો ઉપાડવા તૈયાર થાય તે પૂર્વે ભગવાનને પ્રાર્થના કરે છે કે હે મહારાજ, મારે કેવળ ને કેવળ એક તમારો જ આધાર છે, મારા જીવનમાં બીજા કોઈનો મારે આધાર છે જ નહીં, હું તો નિરાધાર છું, અને નિરાધારના જ તમે આધાર છો. માટે હે પ્રભુ, આ સમય તમે મને વિસારતા ના, અને જો તમે મને વિસારશો તો મારું કોઈ રીતે આ કાર્ય નિપજશે, કોઈ રીતે આ કાર્ય પૂર્ણ થશે એની મારા મનમાં આસ્થા છે જ નહીં. જો તમે મને સહાય નહીં કરો તો મને આ પ્રોબ્લેમમાંથી બહાર કોણ કાઢશે, આવી રીતની મારી પર જે આપત્તિ આવી પડી છે તેમાં મારી સહાય તમારા સિવાય કરનારો બીજો કોઈ છે જ નહીં. અને જેમ પૂર્વે પ્રહલાદજીની જેમ તમે અગ્નિ થકી રક્ષા કરી હતી, થાંભલામાંથી પ્રગટ થઈને પણ મહારાજે રક્ષા કરી હતી, તેવી જ રીતે તમે અહીંયા મારી સહાય કરશો તે મારા હૃદયમાં મને દ્રઢ નિષ્ઠા છે, મને એવી દ્રઢતા છે કે તમે મારી સાથે જ છો, મને કંઈ નહીં થાય. અને કલો ભગવાનને પાછો હાથ જોડીને મનોમન એવી પ્રાર્થના કરે છે કે હે મહારાજ, કદાચ જો તમે મારી સહાય ન કરવાનું વિચારતા હોય છતાં પણ તમારે સહાય કરવા માટે આવવું જ પડશે. એનું કારણ એટલું જ છે મહારાજ કે મને કદાચ મારી ખેતી આ લોકો પાછી નહીં આપે તો હું તો બીજું કંઈ કામ કરીને પણ મારી આજીવિકા પૂર્ણ કરીશ, ગમે તે મારે નાનામાં નાની ટેલ ચાકરી કરવી પડે કોઈની તો એ કરીને પણ હું મારા પરિવારનું ભરણ પોષણ કરીશ, પણ મહારાજ જો આ સમય મારી લાજ તમે નહીં રાખો તો કુસંગીઓ છે તે સર્વે સત્સંગને ખોટો ઠેરાવશે. તમારી લાજ જે છે, તમારો જે મારા હૃદયમાં કેફ વર્તે છે ને એને કરીને જે મેં સત્સંગને સાચો સમજાવ્યો છે આ લોકોને, તે સત્સંગને ખોટો ઠેરાવશે, અને ખોટો ઠેરાવશે એમાં તમારું ખરાબ દેખાશે મહારાજ, આપણા સંતોનું ખરાબ દેખાશે, અને તમારું ખરાબ દેખાય
તે મારી રીતે મારાથી કોઈ રીતે સહન ન કરી શકાય મહારાજ, માટે આ સમયે તમે મને કોઈ પ્રકારે ભૂલશો નહીં અને મારી સહાય કરવા માટે ચોક્કસ આવજો. એવી રીતે કલો જ્યાં ભગવાનને પ્રાર્થના કરે છે ત્યાં આગળ એની સાથે શું થાય છે તે નિષ્કુળાનંદ સ્વામી લખે છે. મારે કયા ધાર તમારો વાલાયા સમે રખે વિસારો, એમ કહેતા આવ્યા ભગવાન, દીધા દાસને દર્શન દાન. કલાની આવી રીતની પ્રાર્થના જે મહારાજે સાંભળી છે, મહારાજે મનમાં વિચાર્યું છે કે આ કલો મને પ્રાર્થના કરે છે એ પોતાના સ્વાર્થ માટે નહીં પણ મારા માટે કરે છે, કે મારું ખરાબ ન દેખાય એવો જેના અંતરનો એક આશય છે, માટે મારે એની સહાય કરવા માટે ચોક્કસ જવું પડશે. અને જ્યારે જ્યારે ભગવાનના ભક્તની ઉપર કોઈ પણ પ્રકારનું કષ્ટ આવી પડે ત્યાં ભગવાન દોડીને ભક્તની સહાય કરવા માટે જાય છે. અને ભગવાનની વિશેષતા એ છે કે ભગવાનની મૂર્તિ છે એ સદૈવ ઊભી જ રહે છે, કોઈ દિવસ બેઠી તમને નથી દેખાતી. બેઠી મૂર્તિના દર્શન આ સંપ્રદાયમાં બહુધા નથી થતા, પણ મહારાજની મૂર્તિ છે, મહારાજની પ્રતિમા છે, સદૈવ ઊભી જ હોય છે. એ ઊભી રહેવાનું કારણ એટલું છે કે પોતાના ભક્તની ઉપર જ્યારે કોઈક આપત્તિ આવી પડે ત્યારે મહારાજ તુરંત એ ભક્તની સહાય કરવા માટે જઈ શકે, માટે મહારાજ સદૈવ ઊભા રહે છે. અને અહીંયા કલા પર જ્યારે આવી રીતની આપત્તિ આવી પડી છે અને કલાની પોકાર જે મહારાજે સાંભળી છે, ત્યારે મહારાજ પણ હૃદયમાં એમ વિચાર કરે છે કે આવા મારા ભગવાનના ભક્તની રક્ષા કરવા માટે મારે ચોક્કસ જવું પડશે. જેને પોતાના જીવનમાં સત્યની નિષ્ઠા રાખવા માટે, સત્સંગનું સાચું દેખાય તે માટે જેને આવી રીતની ખુમારી રાખી છે ને આટલા હદ સુધી એ દુષ્ટોનું અપમાન સહન કર્યું છે, એવા કલાની રક્ષા કરવા માટે મારે ચોક્કસ જવું પડશે, માટે મહારાજ સ્વયં ત્યાં પ્રગટ થયા છે. અને મહારાજ કલાને દર્શન આપીને શું વાત કરે છે તેની વાત સ્વામી લખે છે. આવી બોલ્યા એમ અવિનાશ, કહે નિર્ભય રહે તો દાસ, બિકત જી ગોડો લે બે હાથ, નહી દાજ કહે એમ નાથ. મહારાજે કલાની આવી રીતની પ્રાર્થના સાંભળી છે ત્યાં મહારાજ સ્વયં પ્રગટ થઈને કલાને દિવ્ય દર્શન આપે છે. અને મહારાજ કલા ભક્તને દર્શન આપે છે તે આજુબાજુમાં જેઠલા ઊભા છે, એના ભાઈઓ ઊભા છે, ન્યાયાધીશ ઊભો છે, ગામ ગામોના લોકો ઊભા છે, તે કોઈને મહારાજ નથી દેખાતા, પણ કેવળ કલાને જ મહારાજ દેખાય છે. મહારાજના દર્શન માત્ર ને માત્ર કલાને થાય છે. અને આના પરથી એક જાણ એવી થઈ કે જે ભગવાનના મોટા પુરુષો છે, જે ભગવાનના મોટા સ્થિતિવાળા ભક્તો છે, તેમને જ્યારે ભગવાન દર્શન આપે છે ત્યારે કેવળ એ ભક્તને જેવી અનુભૂતિ થાય છે. એની આજુબાજુમાં આપણે 5 સેન્ટીમીટર દૂર ઊભા હોય છતાં પણ આપણાને કોઈ રીતે એનો આભાસ ન થાય કે ભગવાન એ ભક્તને અત્યારે દર્શન આપી રહ્યા છે. અને ભગવાનને એ ભક્તનો તેવો ગાઢ સંબંધ હોય છે, એવો ઊંડાણથી સંબંધ હોય છે કે ભગવાનને કંઈક પૂછવું હોય, ભગવાનની સાથે ગોષ્ઠી કરવી હોય તો એ ભક્ત ગોષ્ઠી કરી લે છે. અને એવી એકાંતમાં ગોષ્ઠી કરવી પડે એમ નથી, જાહેરમાં ગોષ્ઠી કરે છતાં પણ કોઈને ખબર ન પડે. ગોપાળન સ્વામીએ તો પોતાની વાતમાં એવી સ્થિતિ દર્શાવી છે મોટા પુરુષોની કે એમને કંઈક કદાચ આ લોકમાં છે ને કદાચ કંઈક મૂંઝવણ થાય અથવા તો મનમાં કંઈક પ્રશ્ન રહેતો હોય તો જેમ કોઈ બે મિત્ર હોય, જેમ ઘનશ્યામ દાદા તમે રાતે ભીખુ દાદાને તમે બે મંતવ્ય તૈયાર કરતા હોય તો એકબીજાને કેમ પૂછો કે આજે કથામાં શું આવ્યું હતું, આવી રીતનું મને ખબર નથી માટે કથામાં જે આવ્યું હતું તે મને કહો, આટલી વાત હું કહીશ આટલી વાત તમે કહેજો, એવી રીતે બેમ મિત્ર ભાવે વાત કેમ કરતા હોય. એમ ગોપાળાનંદ સ્વામી એવું લખે કે જે ભગવાનના મોટા પુરુષ છે એમ ભગવાન સાથે મિત્ર ભાવે વાત કરે. જે ભગવાનના દર્શન બ્રહ્માદિક દેવોને પણ દુર્લભ છે એવા મોટા ભગવાન સ્વામિનારાયણના દર્શન મોટા પુરુષોને અને ભક્તોને સહેજે થતા હોય છે, અને સહેજે થતા હોય તેમાં ભગવાનની સાથે એ લોકો એવી રીતની ગોષ્ઠી માંડતા હોય છે.
માટે કલા ભક્તને અહીંયા ભગવાનને દર્શન આપ્યા છે, બીજા કોઈને બી નથી દેખાતું. અને કલો ભક્ત ભગવાન સાથે વાત કરે છે કે હે મહારાજ, તમે મને દયા કરીને આજે પોતાના દર્શન આપ્યા. તમારા દર્શન કોઈ રીતે બ્રહ્માએ તમારા કેટલા વર્ષ પર્યંત તમારા ચરણારવિંદની પૂજા કરી ત્યારે માંડ માંડ એને તમારા દર્શન થયા, તે પણ થોડીક વાર માટે જ થયા. જે દેવોને પણ દુર્લભ દર્શન છે, યોગીઓને પણ અષ્ટાંગ યોગ સાધ્યા પછી જે દર્શન થવા એ વાતનો કોઈ નિશ્ચય નથી. તે દર્શન આજે તમે મને આપ્યા માટે તમે મારા ઉપર બહુ મોટી દયા કરી મહારાજ. એવી રીતની મહારાજને કર કરીને વિનવણી કરે છે. અને મહારાજને વિનવણી કરતાં કરતાં એના આંખમાંથી આંસુડા વરસે છે. એ હરખના આંસુ છે. પોતાને જે પોતાની ઉપર કષ્ટ આવી પડ્યો છે તેને કરીને કલો ભક્ત નથી રડતો, પણ ભગવાનની જે દયા છે તેને કરીને અંતરમાં હરખાય છે. હરખાતા હરખાતા એના આંખમાંથી આંસુડા વહે છે. અને ભગવાન જે ભક્ત વત્સલ છે, તે ભક્ત વત્સલ ભગવાન કલો ભક્ત છે તેના માથે હાથ ફેરવતા જાય છે. જેમ કોઈ વાલી હોય તે પોતાના પુત્રની કેવી રીતે ચિંતા રાખે કે એના પુત્રને ઘણા વર્ષ સુધી ન મળ્યા હોય ને અચાનક મળી આવે તો એના માથે હાથ ફેરવે, એને વાલ કરે. એવી રીતનો મહારાજ કલાભક્તની નિષ્ઠા જોઈને, કલાભક્તની ખુમારી જોઈને એના માથે હાથ ફેરવે છે. કલાભક્તની આંખોમાંથી જે આંસુડા વહે છે તે મહારાજ સ્વયં આંખમાંથી આંસુડા લૂછે છે. અને મહારાજ કહે છે કે તમે મારા દાસ છો, તમે મારા ખરેખરા સેવક છો, તમે મારા સાચા ભક્ત છો, માટે તમે કોઈ પ્રકારની ચિંતા ના કરશો. તમારી આ આપત્તિના સમયમાં આ કષ્ટ થકી રક્ષા કરવી એ તો મારું કર્તવ્ય છે. તમારે કોઈ પ્રકારે ચિંતા ના કરવી જોઈએ કે ભગવાન મારી રક્ષા કરશે કે નહીં કરે. હું તો સદૈવ તમારી રક્ષા કરવા માટે તત્પર જ છું, માટે ચિંતા ના કરશો. અને સર્વે મનમાં જે બીક છે તે બીકને તજીને જે લાલ ઘૂમ ઘોડો આ દુષ્ટોએ કર્યો છે તે ઘોડો તમે હાથમાં પકડો અને નિર્ભય થઈને તમારી વાડીમાં ચાલો. હવે કલાએ આવા વચન સાંભળ્યા છે, તેના હૃદયમાં ભગવાન પ્રત્યેનો વિશ્વાસ તો હતો, ભગવાનનું બળ તો હતું, છતાં પણ ભગવાને જ્યારે સ્વયં આવીને આવા વચન કહ્યા તેનું બળનું લેવલ વધી ગયું છે. આ વાત વિચારતા મને એક વિચાર એવો થયો કે આપણે અહીંયા અમેરિકાના ઓવનમાં કદાચ કંઈક, ચલો કૂકી બનાવવા અંદર મૂકી હોય, ટ્રેમાં મૂકી છે અને ઓવન 350 ફેરનહાઇટે ગરમ થયું છે, ટ્રે છે ધગધગી ગઈ છે. અને કદાચ તમને કોઈ એમ કે હાથે કરીને ટ્રે બહાર કાઢો તો આપણે કાઢશું, કોઈ દિવસ નહીં કાઢીએ. પરંતુ એનો એ જ વ્યક્તિ જો તમને ઓવનના મિટન્સ છે, ઓવનના ગ્લવ્સ છે એ આપશે, હાથમાં પહેરાવશે અને પછી એમ કહેશે કે આ ટ્રેને બહાર કાઢો, તો સહેજે કોઈ પણ કાઢવા તૈયાર થઈ જશે. તેમ કલો ભક્ત છે તેને ભલે મનમાં એકવાર બીક લાગી કે આ લોઢાનો ઘોડો માર નથી કાઢો, પરંતુ ભગવાને જ્યારે આશ્વાસન આપ્યું છે, ભગવાને જ્યારે પોતાના વચનરૂપી અને ઓવનના ગ્લવ્સ પહેરાવ્યા છે, ત્યારે લોઢાને ઘોડાને ઝાલવા માટે કલો ભક્ત તૈયાર થયો છે. અને પછી એ ઘોડો ઝાલીને શું કરે છે તેની વાત સ્વામી લખે છે. પછી કલે ઘોડો કર જાલી, લીધી પૃથ્વી તે પોતાની ચાલી, સહુ કહે સૂજ્યો સતસંગી, કાડો મોલઈ ગયા કુસંગી. કલા ભક્તે ભગવાનના વચન સાંભળ્યા છે, એને ભગવાનમાં આસ્થા છે, એને ખબર છે કે ભગવાન કે કોઈ દિવસ અન્યથા ન થાય, માટે કલો ભક્ત આગળ ચાલ્યો છે અને ઘોડાની આગળ આવ્યો. અને લાલ ઘોડો જ્યાં મૂક્યો હતો તેની આગળ કલા ભક્તને જોઈને દુષ્ટ જે લોકો હતા, જે મનમાં હરખાતા હતા કે કલો હવે પોતાની હાર સ્વીકારી જ લેશે, તે લોકો થોડા બીવા લાગ્યા છે કે કલો આગળ કેમ આવતો જાય છે. એને ખબર છે કે એના હાથ દજાઈ જશે, હાથ એવા દજાશે કે એની ચામડી નહીં રહે, રાખ થઈ જશે ચામડી. એવી રીતનો આપણે આ ઘોડો લાલ ઘૂમ કર્યો છે એવો તપાવ્યો છે, છતાં પણ કલો આગળ ને આગળ કેમ વધ્યા કરે છે, જાણે હમણાં ઘોડો પકડીને આપણને ખોટા ઠેરાવશે. એવી રીતની જે દુષ્ટ લોકો છે એમના મનમાં બીક ઉપજી છે, અને એવી બીક ઉપજી ત્યાં કલો તો ભગવાનનો ભક્ત છે, ભગવાનની નિષ્ઠા છે એના હૃદયમાં, માટે ભગવાને જેમ કીધું તેમ જ એને કર્યું. તરત જઈને ઘોડો પોતાના હાથમાં ઝાલી લીધો, અને જ્યાં ઝાલો ત્યાં જે દુષ્ટ લોકો હતા એમના હૃદયમાં ફાડ પડી છે. એમને એમ વિચાર્યું કે હવે આપણે ખોટા ચોક્કસ ઠરીશું. પરંતુ એકબીજાને વાતો કરે ત્યાં બીજો એમ કહે છે કે આ તો 2 સેકન્ડ માટે હું પકડ્યો છે ને, તરત તમને જો છોડીને પાછો પૃથ્વી પર પડી જશે. પરંતુ કલા ભક્તે ઘોડો પકડ્યો, અને ઘોડો પકડ્યો એટલું જ નહીં પણ પોતાની જે ખેતીવાડી હતી તેની ચારો તરફ કલો ભક્ત ચાલ્યો છે. અને ચાલીને જ્યાં પાછો ઘોડો હતો ત્યાં આવીને પાછો મૂકે છે,
ત્યાં જે દુષ્ટ લોકો હતા તે અંજાઈ ગયા છે, જેમ સૂર્યના પ્રકાશ કરીને ગુવડ કેમ અંધારામાં સંતાઈ જાય. એવી રીતને આજે એના ભાઈઓ હતા જે અધર્મીઓ હતા, ન્યાયાધીશ હતો, તે બધા પોતાના અધર્મય કરીને અંજાઈ ગયા છે ને અંધારામાં સંતાઈ ગયા છે. અને કલો ભક્ત છે તેના મનમાં તો હરખ નથી માતો. એ એમ વિચારે છે કે મારી લાજ રહી એ વાત તો બાજુમાં રહી, પણ મારા ભગવાનની લાજ રહી, સત્સંગ સાચો છે તે વાત આજે ઠરી, અને મારા સંતોએ જે મને વાત કહી હતી કે ભગવાન સર્વોપરી છે, અને એ વાત જ્યારે મેં બીજાને સમજાવી હતી ત્યારે છતાં એ લોકોએ મારી મસ્કરી કરવા માટેનો વિચાર કર્યો, તો પણ ભગવાને મારી રક્ષા કરી. અને ભગવાનને રક્ષા કરી ત્યારે ભગવાન સ્વામિનારાયણનો જે સંપ્રદાય છે, એમનો સ્થાપેલો જે સત્સંગ છે, તેની આસ્થા ગામોગામના જે લોકો છે તે જોવે છે, માટે સંપ્રદાય સાચો ઠર્યો માટે ભગવાનને ધન્ય છે, આ સંપ્રદાયને ધન્ય છે. એવી રીતના વિચાર કરતાં કરતાં કલો તો પોતાના અંતરમાં હરખાય છે, પણ નિષ્કુળાનંદ સ્વામી એવું લખે છે કે જે કુસંગીઓ હતા તે કાળું મોં લઈને, મોઢું કાળું કોઈ રંગ્યું હોય ને કેવી શરમ આવે, એવી રીતની શરમ એમને આવે છે, લાજ આવે છે એમને, માટે એ લોકો પાછા ઘરે ગયા છે. અને આજુબાજુમાં જે ગામ ગામના જન હતા તેમના મનમાં આશ્ચર્ય થયો છે કે ભગવાન સ્વામિનારાયણ ચોક્કસ સત્ય છે, જો સત્ય ન હોય તો આવી દશામાં પોતાના ભક્તની રક્ષા કરવા માટે એ આવે એ વાત કોઈ દિવસ મનાય જ નહીં, માટે ભગવાનને પ્રત્યક્ષ ગામોગામના જનોએ સ્વીકાર્યા છે ને એ લોકો પણ ભગવાનના આશ્રિત થયા છે. અને આશ્રિત થયા ત્યાં એ લોકો પણ ભગવાનના ધામના અધિકારી થયા છે. કેવળ એક કલાનો પરચો જોઈને, કલા ભક્તના જીવનનો એક પ્રસંગ જોઈને, જે ગામો ગામના જન હતા જેમને કોઈ દિવસ સ્વામિનારાયણ ભગવાનનું નામ પણ નહોતું સાંભળ્યું, એ પણ ભગવાનના ધામના અધિકારી થયા છે. એવો જ એક ભગવાનના ભક્તનો સંઘનો પ્રભાવ છે તે નિષ્કુળાનંદ સ્વામી અહીંયા જણાવે છે. હેમ પરચો દઈ દયાડ કરી નિજ જન પ્રતિપાડ, વડી વાત કહો એક સારી, લેજો હરિજન હૈયે ધારી. નિષ્કુળાનંદ સ્વામી એમ લખે છે કે એવી રીતે પોતાના ભક્તને મહારાજે પરચો પૂર્યો છે, પોતાના ભક્તની રક્ષા કરી છે, અને સદૈવ જે નિજજનના પ્રતિપાડ છે, પોતાના ભક્તના સંરક્ષક છે, એવા શ્રીજી મહારાજ સદૈવ ભક્તની રક્ષા કરવા માટે તૈયાર જ છે, તત્પર રહે છે, માટે ભગવાનના ભક્ત છે તેને કોઈ પ્રકારે અંતરમાં ખેદ ન લાવવો અને સદૈવ આનંદમાં રહેવું. એવી રીતના વચન કહીને નિષ્કુળાનંદ સ્વામી આગળ એક બીજો ચરિત્ર વર્ણવવા જાય છે. અને તે બીજું ચરિત્ર શું છે, આગળ કયા ભક્તની ભગવાન કેવી રીતે રક્ષા કરે છે અને શું સહાય કરે છે, તેની કથા આવતીકાલે સાંભળીશું. અહીંયા 18 કડી સુધીની 137મા પ્રકરણની કથા પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજ.